રુઝાન બેન, આપ કેવી રીતે જુઓ છો આ પ્રમાણે જે ઘટના બનતી હોય છે, ખાસ કરીને પતિ પત્નીના સંબંધ વણસતા હોય છે ત્રીજા વ્યક્તિના કારણે, કયા કયા કારણ છે? આઈ વુડ લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ વે. ત્રણ કેસમાં આપણે જોયું, એક લાસ્ટ કેસમાં ખ્યાલ લાગ્યો કે પેલા જે પથ્થરથી બેને માર્યા હતા એનું શું કંઈક બીજું રીઝન હશે, આપણે પછી ડિસ્કસ કરીએ. ત્રણ કેસમાં આપણે જોયું કે પત્ની અને એનો લવર એ લોકોએ મળીને પતિનું કારસલ કાઢ્યું છે. એક કેસમાં તો મારા ખ્યાલે કંઈક પૈસાની ડિસ્પ્યુટ બી છે. અને આ ત્રણેય કેસમાં અગર આપણે જોયું તો ઇટ વોઝ નોટ અ ટેમ્પરરી અફેર. કારણ કે કોઈ બી માણસ, અગર કોઈ માણસ એક સ્ત્રીને છેતરવા માંગે તો એની જોડે સંડોવી નહીં જાય કે ભાઈ ચાલ હું ખૂન બી કરી નાખું. એ છોકરીને જરૂર મિસયુઝ કરે અને ફેંકી દે. પણ આ કેસમાં તમે જોયું છે તો પેલો જેનો લવર છે એની જોડે ઉભો છે, એ લોકો મળીને આખો પ્લાન કર્યો છે. એટલે આનો મતલબ, એક સિમ્પલ મતલબ થઈ રહ્યો છે કે દેર ઇઝ સમથિંગ મોર ટુ ધીસ. હવે તમે, આપણે અગર થોડોક પાછળ જઈને આપણે બહેનોની વાત કરીએ તો આ બધું તો પહેલા થતું હતું, પણ હવે શું થયું છે? બીકોઝ ઓફ ધ એમ્પાવરમેન્ટ. હું હંમેશા, આઈ નો એવરીબડી વુડ વન્ડર, પણ એવરી ટાઈમ આઈ ટોક ઓફ વુમન એમ્પાવરમેન્ટ, પણ હું હંમેશા વુમન એમ્પાવરમેન્ટ જોડે બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું, એ છે કે આ લડત અચ્છાઈ ને બુરાઈ ની છે. આ લડત સ્ત્રી પુરુષ ની છે જ નહીં. અચ્છાઈ ની લડાઈ ની લડતમાં ઘણી વાર બહેનો, અગર એનો જે લવર એને સપોર્ટ કરે છે, ના તો બેનની એકલીની હિંમત ના હોય કઈ બી કરવાની, પણ એનો લવર એને સપોર્ટ કરે છે, દેર શુડ બી સમ ફાઇનાન્શિયલ ગેઇન્સ, નો ડાઉટ ઓન ધેટ. અને એટલા માટે તમે આજે હવે આવી જોવો છો કે આવી વધતું જઈ રહ્યું છે, જેમ રેપ, મોલેસ્ટેશન એ બધું વધતું જઈ રહ્યું છે, એની સામે આવી વધતું જઈ રહ્યું છે. યા બેઝિક્સ જે છે કે યસ, એ સ્ત્રીને એના ઘરમાંથી પ્રેમ હૂફ ના મળી, યા દેર કેન બી રીઝન્સ કે એના પતિને કોઈ બીજા જોડે અફેર છે, યા દેર કેન બી રીઝન્સ જે આપણે લાસ્ટ કેસમાં જોયું કે બેબી એ લોકોમાં શંકા હતી કે આને અફેર છે ને પેલી અફેર છે ને છોકરી કંટાળી ગઈ. કારણ કે મારી પાસે આવા ઘણા કેસીસ છે જેમાં બિચારી બેન નિર્દોષ હોય છે, નાદાન હોય છે, હસબન્ડ એને રોજ આવીને મારે, પીટે, દારૂ પીએ. તો આઈ એમ વન ઓફ ધોઝ બિલીવર્સ કે આપણે રોજ માર ખાવા કરતા, આઈ એમ નોટ બિલીવર કે તમે મારી નાખો, પણ આપણે એકવાર હાથ ચલાવીને એને બતાવવું પડે કે ભાઈ આપણામાં બી શક્તિ છે, આપણામાં બી તાકાત છે, આપણે એનો માર ખાવા નથી. એટલે મારું આઉટ આ માય ટેક ઇઝ ધેટ.